she goes, no, Ma, do you love? Sri Sukta Govarani. Sonak Adi Guru Shivani Maase. Pavitra Eva. Shiv Purani Katha. શંકર ભગવાને વિષ્ણુ ભગવાન અને મહાદેવજીને વચ્ચે પ્રસન્ન થયા. શિવલિંગનું પ્રાગટ્ય ભગવાનનો જન્મ નથી ને, ભગવાનના માતા નથી, ભગવાન શિવના કોઈ પિતા નથી, ભગવાન તો અજન્મા છે. પણ શિવલિંગનું પ્રાગટ્ય, શિવલિંગની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની કથામાં બ્રહ્મા વિષ્ણુનો સંવાદ અને એમાં શિવલિંગનું પ્રાગટ્ય, બ્રહ્માજીને વરદાન આપ્યું, કેવડાને શ્રાપ આપ્યો અને શ્રાપ પછી પાછું ભગવાન શિવે વરદાન આપ્યું. શંકર ભગવાન છે ને, એક તો ક્રોધિત ન થાય, પણ જો ક્રોધિત થાય અને ત્રીજું નેત્ર ખોલે ને પછી કઈ બાકી નથી. શ્રાપ આપ્યો ને કેવડાને, તો પાછું વરદાન આપ્યું કે કેવડા ત્રીજના દિવસે કેવડાનું પાન અથવા ફૂલ શિવલિંગ ઉપર ચડશે, બાકી નહીં. ભગવાન છે ને કૃષ્ણ ભગવાન, જેમ કરુણા કરનાર છે ને, એમ જ શિવ ભગવાન છે. કૃષ્ણ ભગવાનની ભક્તિ કરો ને, ભગવાનને મારવા માટે પૂતના માસી આવ્યા હતા, એ પૂતના માસીને પણ કૃષ્ણ ભગવાને મોક્ષની ગતિ આપી. આપણે કોઈ મારવા જાય તો પૂતે આપણે, પણ ભગવાન કેવા દયાળુ છે. ઓહો શંકર ભગવાને પણ કેવડા ઉપર કૃપા કરીને
અરુણાચલ થઈ ગયું.
ब्राह्मण ने जो सिंह ने पूजा कर ली तो ओम नमः शिवाय वो मंत्र बोला है, पण अन्य वर्ण हो जे इन्हें जो सिंह पूजा कर ली हो रही तो शिवाय केला बोला है ने नमः पछी बोला है शिवाय नमः एक बोली है ने शंकर भगवान ने पूजा लिंग तो घना है ने भगवान ना स्वरूप मां लिंग ना अर्थ पण घना है પ્રાકૃતિક સંસ્કૃતમાં પ્રાકૃતિકને પણ લિંગ કહેવામાં આવે છે સાંખ્ય શાસ્ત્રમાં પ્રાકૃતિકને પણ લિંગ કહેવામાં આવે જીવાત્માનું સૂક્ષ્મ શરીર છેને પણ લિંગ દેહ કહેવામાં આવે છે આપણા શરીરમાં કોઈ તલ હોય કોઈ પણ પ્રકારનો જો શરીરમાં આરાગ હોય તો એને પણ લિંગ કહેવામાં હિમાલયમાં તમે જાજો કેદારનાથનું લિંગ છે ને એમાં કોઈ ઘાટ નથી કેદારનાથનું જે લિંગ જોયું હશે ઘણા એને ખબર હશે યાર ને માજી તમે લોકો બધી જે વાત બારે વાત જોતી તો બાકી છે કેદારનાથનું લિંગ છે ને એમાં કોઈ ઘાટ નથી એ સ્વયંભૂ શિવલિંગ છે દ્વાદશ જ્યોતિર્લિંગમાં આવેલું છે પણ સ્વયંભૂ શિવલિંગ હોય એની તમે પૂજા કરો ને તેનો અનંત કરશો સ્થાપિત લિંગ હોય એની પૂજા કરાય પણ જે સ્વયંભૂ શિવલિંગ હોય અને એમાં પણ જો અપૂજ હોય કોઈ પૂજા ન કરતું હોય એની પૂજા જો આપણા દ્વારા થાય તો આપણે ભગવાનનું પૂજા કરી હોય મોક્ષ પણ આપણે Dino ta tama પૂજા કરતી સમય
ઘણા મંદિર આપણે જાય ને, જામનગરમાં રામેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં હજી પણ મંદિર ની અંદર કોઈને જવા નથી, કોઈને નહીં. જો તમારે લોકો જણા હોય યા પૂજારી બેઠા હોય કે તમે એને કળશ આપો, એને હાથ સ્પર્શ કરાવી દો, એ પૂજારી ના જતી જળ ચડાવી અર્પણ કરી. કોઈ પણ વ્યક્તિને રામેશ્વર મંદિરમાં અંદર જવાની મનાઈ, ધોતી પહેરી હોય ભલે ન પહેરી હોય, ભલે ઘણા મંદિરમાં પેન્ટ શર્ટ પહેરી, ઘણા મંદિરમાં ઘણા તો નાઇટ ડ્રેસ પહેરીને પણ શિવની પૂજા કરવા આવે, સવારે જળ ચડાવવા આવે ને, કોઈ લેંગી પહેરી અથવા તો કોઈ કેપરી આવે એ પહેરી, ખરેખર મનાય છે. શિવના મંદિરમાં કોઈ દિવસ ધોતી પહેર્યા સિવાય જવાતું જ નથી, દોષ લાગે. કારણ એનું શું? શિવ અને પાર્વતી બંને ભેગા છે. કાલે જ વાત કરી ને, ભગવાન શિવનો જે થાળો છે ને, માં પાર્વતી માતાજીનો વાસ છે. શિવ પાર્વતી બંને ભેગા છે, પાર્વતી દેવી છે શિવ ની, જાનુની એટલે સાથળ ઉપર બેઠા છે, એની સામે કોઈ વખત ટૂંકા વસ્ત્ર પહેરી અથવા તો એવા કોઈ વસ્ત્ર પહેરીને ન જવાય, જેથી કરીને આપણે દોષમાં આવીએ. ભગવાન શિવના બે પ્રકાર છે લિંગના, સ્થાવર અને જંગમ. સ્થાવર ની સેવા અને જંગમ ની તૃપ્તિ કરવાનું વિધાન એટલે શિવ પૂજા. શિવ ની 650 પૂજા 16 પ્રકાર કયા છે? આપણા સનાતન ધર્મમાં 1650 આપણે બોલીએ ને, 1650 એટલે 16 પ્રકારના વિધ દ્રવ્ય. એમાં ભગવાનનો આવાહન કરવું, આસન આપવું, અર્ઘ્ય આપવું, વાદ્ય, આચમન, સ્નાન, ગંધ, વસ્ત્ર, ધૂપ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, આરતી, તાંબુલ, નમસ્કાર અને વિસર્જન, આ 16 પ્રકાર શિવની પૂજા કરવી. શિવની પૂજા કરવી પછી શિવના જાપ કરવા, 10,000 વખત ઓમ નમઃ શિવાયની 100 માળા કરવી એટલે 10,000 જાપ થાય. ઓમ નમઃ શિવાયની 10,000 જાપ કરવા. જો 10,000 જાપ ન થાય તો 10 માળા ઓમ નમઃ શિવાયની કરવી જોઈએ. શિવ પૂજા કરાવો ને પછી ઘણા મંદિરે રોકડી કરાવવા આવે ને, એક તો આટલો તો સમય જ ન હોય કલાકનો બોલ્યા કરે અત્યારના, પણ એમાં જો કલાકની માથે 10-15 મિનિટ થઈ ગઈ હોય તો ઝડપથી ને તો બને આવતી અહીં પૂજા કરાવો ને, હું ધોતી જ પહેરાવું. કોઈ અગર ન હોય તો મારા ઘરે તો હોય જ લેતો આવું, કહી દઉં ભાઈ પેન્ટ છે ને એમ તો ઓફિસ છે એમ બધાય આવું ધોતી પહેરી આવું. શિવ પૂજા કરતા સમયે અવશ્ય ધોતી પહેરવી જોઈએ. આમ જેવી શિવ પૂજા પૂરી થાય એટલે તરતો તરત દક્ષિણા આપી અને કે હાલો હવે મારા પગે લાગીને સીધા વયા જાય. પણ ખરેખર શિવની પૂજા તમે રુદ્રી કરાવો ને તો 5 મિનિટ બેસીને 10 વખત કે 15 વખત ઓમ નમઃ શિવાય તો બોલવું જ જોઈએ. શિવ પૂજા પૂરી થાય ને પછી સીધા સીધો ઉભા થઈ અને ઘરે ન રહી જવાય. શિવની પૂજા કરતા સમયે બ્રાહ્મણે પંચાક્ષરનો જપ કરવો, નમઃ શિવાય અને અન્ય વર્ણાય શિવાય નમઃ, અન્ય વર્ણ જેના માટે શિવાય નમઃનો જાપ કરવો. સૂત પૌરાણિકે શૌનકાદિ ઋષિઓને કહ્યું કે હે શૌનકાદિ ઋષિઓ, શિવની પૂજા નદીના કોઈ સ્થળ ઉપર, મોટા મોટી નદી છે ને ભારતની અંદર, નદી કિનારે શિવ પૂજા કરો તો એનું પણ ઉત્તમ ફળ છે. સૌથી સારામાં સારી નદી કઈ? તો કે ભારતમાં સરસ્વતી નદી છે, એ સરસ્વતી નદીના કિનારે શિવ પૂજા કરાય. સરસ્વતી નદીના કિનારે ભાગવતની રચના થઈ હતી. વ્યાસજીએ સરસ્વતી નદીના કિનારે ભાગવતની રચના કરી, ગંગાજીના નદીના કિનારે પરીક્ષિતજીને સુખદેવજીએ ભાગવત સંભળાવ્યો અને જે કૃષ્ણ લીલા એમાં છે એ આપણે યમુનાજીના નદીના કિનારે છે એટલે ભાગવતને ત્રિવેણી સંગમ કહેવા.
ત્રણ નદીનો સમાવેશ થયો ને, સરસ્વતી, ગંગા અને યમુના. સરસ્વતી નદીના કિનારે ભાગવતની રચના થઈ, લખાણ થયું. ગંગાજીના કિનારે ભાગવત સંભળાવ્યું પરીક્ષિતને શુકદેવજીએ, અને યમુનાજીના નદીના કિનારે ભગવાને બધી લીલા કરી. કેવું ને ત્રિવેણી શંકર? તો ભગવાન પરમ વૈષ્ણવ છે. પેલા દિવસે મેં વાત કરી, શિવસીમાં શિવ સમાન કોઈ વૈષ્ણવ નથી. પરમ વૈષ્ણવે વાત, શિવ સરસ્વતી નદીના કિનારે તમે શિવની પૂજા કરો તો પણ ઉત્તમ પડશે. નદી તો ઘણી છે, ગંગા પાન અને યમુના પાન અને ગંગા સ્નાન. ગંગાજીમાં સ્નાન કરો અથવા ગંગા એવું નામ બોલો ને તો પણ આપણા પાપનો નાશ થાય. અને યમુના પાન, યમુનાજીનું તમે પાન કરો ને તો પણ બધા પાપનો નાશ થાય. સરસ્વતી નદીના કિનારે શિવની પૂજા કરવી, કારણ કે સરસ્વતી નદીના આઠ મુખ છે. કોઈ પણ નદી હોય ને જ્યાંથી શરૂ થાય અને જ્યાં એનો અંત આવે, આરંભ અને અંત, એના આઠ મુખ વાળી સરસ્વતી નદી રહેલી છે. ગંગાજીના નદીના કિનારે પૂજા કરો. ગંગાજી નદીને સોમુખ છે. સોનભદ્ર નામની નદી છે ને 10 મુખ છે. નર્મદા નદીને 24 મુખ છે. અને કૃષ્ણાવેણી નદી છે ને 12 મુખ છે. તુંગભદ્રા નદી છે 10 મુખ વાળી છે. તુંગભદ્રા નદી સુવર્ણ મુખરી નદી છે, 9 મુખ વાળી છે. કાવેરી નદી છે, 27 મુખ વાળી છે. આવી મોટી મોટી પવિત્ર નદી, અને એમાં યમરાજાની બેન એટલે યમુના, એ યમુના નદીના કિનારે જો તમે શિવ પૂજા કરો તો યમ પાસમાંથી આપણે મુક્ત થઈ જાય. મૃત્યુ થાય ને તો યમની યાતના ભોગવવી ન પડે આપણે. આવી મોટી મોટી નદી અને અનેક તીર્થ સ્થળો છે કે જ્યાં શિવ પૂજાનું અનેરું મહત્વ છે. શિવ પૂજા કરતી સમયે કોઈ સાથે વાતચીત કરવી નહીં. અત્યારે શિવ પૂજા ચાલુ હોય, ફોન બાજુમાં પડ્યો હોય, ફોન આવે એટલે ફોનમાં જવાબ દઈ દે. એમના કોઈ પણ પૂજા, શિવ પૂજા નહીં, કોઈ પણ પૂજા કરો ને ત્યારે ધ્યાન તમારું ભગવાનમાં જ રહેવું જોઈએ. તો જ સંકલ્પ કરાવો બ્રાહ્મણ પાસે. અત્યારે સામાન્ય કથા વાંચવા જાય ને સત્યનારાયણની, સત્યનારાયણની કથામાં જન્મ દિવસ હોય ને નાના બાળકનો, કે ત્યારે ભગવાન કાર્ય શું કરું, શેલું ને શટ પીવું. સત્યનારાયણ ભગવાનની કથા 2 થી 2 કલાકમાં પૂરી થઈ જાય. પણ કથા વાંચવા ઘણી વાર હું જાઉં ને ત્યારે એમ કે 6 વાગે, 5:30 જાઓ એટલે 8 વાગે એની પાર્ટી રાખી હોય બર્થડેની, કેક કાપવાની હોય. પ્લેન કે મહારાજ 8 વાગ્યા પહેલા પૂરી કરી દેજો, નકર અમારે કેક કાપવામાં બહુ થાય. તો ભાઈ કેક જ કાપ ને, કથા કરવાની શું જરૂર છે? ભગવાનની કથામાં તમારું ધ્યાન નથી, ભગવાનની પૂજામાં તમારું ધ્યાન નથી, તો એવી પૂજા કરવાથી શું ફળ મળે? ફળ તો ન મળે, ગાઠકના તમે પાપના ભાગીદાર થાવ. આવી પૂજા કરો ને એનાથી કઈ ફળ ન મળે. તમારું ધ્યાન જ ન હોય પૂજામાં, એવી પૂજા કરવી એના કરતા પૂજા ન કરવી સારી. પુણ્ય ન મળે પણ પાપમાં વધારો થાય, કારણ કે આપણે જેની પૂજા કરવી એમાં તો આપણું ધ્યાન છે નહીં. શિવની પૂજા કરવી અથવા ગમે તે ભગવાનની પૂજા કરો, એમાં આપણું ધ્યાન ન હોય તો એ પૂજા તમારો સ્વીકાર થતો નથી. પૂજાનો શિવના દર્શન કરો ત્યારે પણ તમારું ધ્યાન ફક્ત શિવ તરફ જ હોવું જોઈએ. એમાં પણ તમે જો કોઈ સાથે વાત કરો તો પણ તમને પાપના ભાગીદાર બનો. જેની સાથે તમે વાત કરો એ પણ પાપનો ભાગીદાર બને, અને તમે વાત કરતા હો તો તમે પણ પાપના ભાગીદાર બનો છો.
મનુષ્યના આચાર અને ધર્મ મહાયજ્ઞનો દાન દાનના નિયમ બતાવ્યા દાન દેવું હોય ને મહાભારતની કથામાં કર્ણ દાનવી હતો ને પણ દાન કઈ રીતે દેતો કે જે દાન લેવા તમે ગયા હો અને વ્યક્તિ જે દાનની માંગણી કરે ને એ દાન આપતો કર્ણ એની કથામાં પણ કુંતાજીએ ભગવાને માયાનું રૂપ ધરીને કુંતાજીએ કર્ણ પાસે કવચ અને કુંડળ માંગ્યા પણ કર્ણે ના નથી પાડ્યું કારણ કે કર્ણનો નિયમ હતો સૂર્યની પૂજા કરી અને સૂર્યોદય થઈ જાય એ પછી દાન દેવાનું જ્યારે શરૂ કરે ત્યારે જે વ્યક્તિ જે પણ દાન માગે એ હસતા મોઢે કર્ણે દાન આપે દાન દેવું હોય ને તો એ રીતના દેવાય કોઈ પણ વ્યક્તિને દાન જોઈએ તો એને જરૂરી છે કે નહીં એ પહેલા તપાસ કરો અત્યારે મંદિરમાં હજારોના મોઢે દાન આવે ને પણ જ્યાં જરૂર છે એને દાન આપો આપણું જે દાન છે એ દાન લેખે લાવવું જોઈએ બાકી જો કોઈને દાન તમે કરોડોપતિ હોય એને તમે 1000, 2000 કે 5000 નું દાન આપો ને તો એને કઈ ફેર નથી પડવાનો પાણીની જગ્યાએ કોઈ ભૂખ્યું માણસ હોય એને તમે જમાડો કોઈ પાસે વસ્ત્ર નથી ને વસ્ત્ર દાન કરો એ દાન તમારું લેખે રાખશે દાનના ધર્મ દાનનું મહત્વ સુત પૌરાણી કે સોનકાદી ઋષિઓની પાસે અને હવે પાર્થિવ પ્રતિમાનું પૂજન પાર્થિવ શિવલિંગ કઈ રીતે એનું પૂજન કરવું એનો મહિમા સુત પૌરાણી સોનકાદી ઋષિઓની કહે છે પાર્થિવ પ્રતિમા કારણ કે પાર્થિવ છે
પાર્થિવ એટલે આપણો દેહ છે ને પાર્થિવ કહેવાય દેહ ને આજે અત્યારે કાલે અસુ એવું બની ગયું ક્ષણ ભંગુર છે ને આપણો દેહ માટીનો ઘડો આવે ને ઘડો આપણા ઘરે જે માટલું રાખીને ને ક્ષણ ભંગુર કહેવાય કુંભાર છે એ માટીનો એ માટલું બનાવે એ જ માટીમાં એ ઘડો જ્યારે તૂટી જાય ત્યારે માટી છે ને પાછી માટી ભેગી થઈ જાય એમ આપણો દેહ છે ને ક્ષણભંગુર છે પંચતત્વનો બનેલો છે આ દેહ પણ જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે આપણો દેહ છે પંચ ભૌતિક શરીરમાં સ્થૂળ થઈ જાય અને આપણો આત્મા છે જેમ આપણે વસ્ત્ર બદલાવીને રોજ જૂનું વસ્ત્ર આપણે કાઢીને નવું વસ્ત્ર ધારણ કરીએ એમ આપણો આત્મા છે આપણું આ શરીર છોડી બીજું શરીર ધારણ કરીએ પણ પંચ ભૌતિક તત્વોમાં આપણું શરીર છે હું થાય વળી જાય તો પાર્થિવ શિવલિંગ છે એની તમે પૂજા કરો એને સૂર્યાસ્ત સમયે એનું વિસર્જન પાછું કરવું પડે પાર્થિવ શિવલિંગની પૂજા કરીને એમાં ખાલી લિંગ ને લિંગ નો બાકી ફક્ત લિંગ જે ચાર અંગ નું તમે લિંગ બનાવો એ લિંગ ની જ પૂજા કરાય એ શિવલિંગ ની પૂજા શ્રાવણ માસમાં આખો મહિનો તમે પાર્થિવ શિવલિંગ બનાવીને એની પૂજા કરો ને તો પણ એનું અક્ષયફળ છે અથવા મહાશિવરાત્રિના દિવસે તમે એની પૂજા કરો ને તો પણ એનું અક્ષયફળ પ્રાપ્ત થાય છે પાર્થિવ શિવલિંગની પૂજા કરવી અને લિંગની પૂજન કરતી વખતે સ્થૂળ દેહ છે જ્યારે લિંગ આપણે પાર્થિવ શિવલિંગ બનાવવા બેસીએ ને એ પછી શિવની પૂજા થઈ જાય ને ત્યાં સુધી આપણાથી ઊભું થવાય નહીં તો જ પાર્થિવ શિવલિંગની પૂજા કરી શકીએ લિંગ બનાવવા જ્યારે આપણે બેસીએ એ સમયથી લઈ શિવની પૂજા કરી લ્યો આરતી કરી લ્યો શિવને નમસ્કાર કરી લ્યો પછી તમારાથી ઊભું થવાય ત્યાં સુધી વચ્ચે ઊભા થાવ તો પણ આપણે પાપ લાગે કેટલા નિયમ છે શિવ પૂજા કરવીને આટલું સહેલું નથી હો શિવની પૂજા કરવીને બીજા બધા ભગવાન છે ને એની પૂજા કરવી સહેલી છે કારણ કે મૂર્તિ સ્થાપિત છે મૂર્તિમાં ભગવાન લિંગ સ્થાપિત છે ભગવાન શંકરની મૂર્તિની પૂજા કરો તો એ ના લે કોઈ દિવસ શંકર ભગવાન ને પાર્વતી માતાજીની મૂર્તિ હોય એની તમે પૂજા કરો તો એમાં ફળ એટલું ન મળે જેટલું તમે લિંગ પૂજા કરો ને ફળ મળે ને એટલું ભગવાનની મૂર્તિમાં આટલું ફળ નથી બાકી શુદ્ધ પૌરાણિકે કહ્યું કે જેવા જીવના કર્મ છે એ કર્મના અનુસાર એને ફળ પ્રાપ્ત થશે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમાં શરણાગત મૃત્યુંજય એટલે મૃત્યુના અધિષ્ઠાતા દેવ છે
કરે સૃષ્ટિનું સર્જન વિષ્ણુ ભગવાન સૃષ્ટિનું પાલન કરે ને બ્રહ્મા શંકર ભગવાન સૃષ્ટિનું લય કરે ને તો મૃત્યુંજય મૃત્યુના દેવતા એટલે મૃત્યુંજય મહાદેવ રાહિમાં શરણ જન્મ મૃત્યુ અને વૃદ્ધાવસ્થા આ તનમાંથી મુક્તિ અપાવનાર જો હોય કોઈ તે કર છે શંકર ભગવાન અને આ કર્મના બંધનમાંથી આપણે મુક્ત થવું હોય ને તો પીડિતમ કર્મ બંધને કર્મના બંધનમાં જે આપણે પીડા છે એ પીડામાંથી મુક્ત થવું હોય તો એ કર શંકર ભગવાનનો તમે આશ્રય લો શંકર ભગવાનના આશ્રયથી બધા સ્થાપિત લિંગ હોય પૂજા કરો અક્ષય લિંગ ફળ પ્રાપ્ત થાય અને જળ લિંગ હોય જે આપણે ઘરે પૂજામાં રાખીએ એની પૂજા કરો અક્ષય ફળ પ્રાપ્ત થાય અને ગુરુ લિંગ એટલે આપણા જે ગુરુ હોય એ ગુરુની આપણે પ્રતિમા બનાવી જેમ એકલવ્યએ દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી અને એને વિદ્યા પ્રાપ્ત કરીને પાર્થિવ લિંગ અને ચર લિંગ ચર લિંગ એટલે આપણે જે ઘરે રાખીએ અને પાર્થિવ લિંગ કે જે આપણે બનાવીએ ચર લિંગ ઘરે રાખીને તો એની પૂજા પાછી સ્ત્રીઓથી ન થાય પણ પાર્થિવ લિંગ હોય તો એની પૂજા સ્ત્રીઓ કરી શકે ગુણના આપણા વિકાર છે એને દૂર કરવા માટે શિવ પૂજા રોજ કરવી જોઈએ શિવનું શેરી ઘરમાં સ્થાપિત કરો ને એટલે રોજ એને સ્નાન કરાવવું જોઈએ પંચામૃતથી નવરાવો સ્નાન કરાવો એનો વાંધો નહીં એ ન કરાવો તો એ ચાલે પણ શિવલિંગ આપણા ઘરની અંદર હોય તો એને રોજ સ્નાન કરાવી અને ચંદનનું તિલક તો એને કરવું જોઈએ ચોખા એને ચડાવાય નહીં આખા હોય તો એને ચોખા ચડાવાય પણ અક્ષત જે હોય એ અડધા ચોખા આપણે હોય ને એને ખંડિત કહેવામાં આવે એ ચોખા શંકર ભગવાનને શિવલિંગની જ્યારે પૂજા કરો ત્યારે નમઃ શિવાય મંત્રથી પોક્ષણ એટલે પાર્થિવ શિવલિંગ ઉપર મૂળ શ્રી મંત્ર બોલી આપણે જે જગ્યા ઉપર બેઠા હોય જગ્યાને પવિત્ર કરવી આપો સ્માર્ટ મંત્રથી જળનો સંસ્કાર કરી અને જગ્યાને પવિત્ર કરવી નમોસ્તુ નીલગ્રીવાય મંત્રથી ભગવાનનું સ્થાપન કર્યું અને જે રુદ્રીના પાંચમો અધ્યાય છે નમસ્તે એના પ્રથમ 16 મંત્રથી શિવલિંગની પૂજા કરવી જોઈએ ત્યાંથી અક્ષય ફળ આપણે પ્રાપ્ત થશે પાર્થિવ લિંગ કરવા હોય ને એની સંખ્યા કેટલી સૂત્ર
પુરાણી કે ચૌનક આદિ ઋષિઓને કહ્યું કે કાર્તિક લિંગ તમારે કરવા હોય તો 1000 શિવલિંગ આપણે બનાવવા પડે. જો સંકલ્પ કર્યો હોય આપણે શ્રાવણ માસનો તો શ્રાવણ માસની અંદર રોજે રોજ 1000 શિવલિંગ બનાવી અને એની પૂજા કરવી જોઈએ. આટલો સમય હોય અત્યારે કોઈ આગળ પૂજા કરવા બેન તો એ મોબાઈલ બાજુમાં રાખે તો 1000 શિવલિંગ બનાવવા બે તો હું આગળ થાય મનુષ્યની અત્યારે પણ 1000 શિવલિંગ જો તમે બનાવી ન શકો તો વિદ્યા પ્રાપ્ત આપણે કરી હોય તો 1000 શિવલિંગ બનાવી અને ભગવાનની પૂજા કરાવી. ધન ઈચ્છનાર હોય, ધન પ્રાપ્ત કરવું હોય, 501 શિવલિંગ બનાવવાની. પુત્રની પ્રાપ્તિ આપણે ઈચ્છતા હોય 1500 શિવલિંગ બનાવી. સોનું અને વસ્ત્ર આપણે ઈચ્છતા હોય તો 551 શિવલિંગ બનાવી. સોનું જોતું હોય ને લલિતા બેન જોઈએ ને સોનું, સોનું આપણે જોતું હોય તો એને 551 શિવલિંગ બનાવો ને એનાથી આપણે સોનું પ્રાપ્ત થાય પાર્થિશ્વર શિવલિંગ. અને પૃથ્વી આપણે પ્રાપ્ત કરવી હોય તો 1051 શિવલિંગની પૂજા કરો. અને મોક્ષ જોતો હોય આપણે, પાછો મનુષ્ય જન્મ જોતો ન હોય ને તો 1 કરોડ શિવલિંગ બનાવી લો. 1 કરોડ તમે પાર્થિવ શિવલિંગ બનાવો ને અને ભગવાનની પૂજા કરો તો કોઈથી મનુષ્ય જન્મમાં આપણે આવવું ન પડે અને હંમેશાની માટે આપણો શિવલોક અવાપનો એ શિવલોકમાં આપણો વાસ થાય છે. સૂત સો thank you.
Thank you.